જ્યારે ઇંગ્લિશ ગ્રામરની વાત કરવામાં આવે છે ત્યારે બધા એમ જ કહે છે કે તમારે ટેન્સ સમજવા બહુ જ જરૂરી છે. તો આજે હું તમને ટેન્સ શું છે અને ઇન્ટ્રોડક્શન ઓફ ટેન્સીસ શું છે એ સમજાવીશ. એટલે તમને ખબર પડી જશે કે ટેન્સીસમાં શું હોય છે. ટેન્સ એટલે શું? ટેન્સ એ ફોર્મ ઓફ વર્બ છે જેની અંદર ક્રિયા કયા સમયે ક્યારે કેવી રીતે થયેલી હોય છે એ આપણને જાણવા મળે છે. અને તમને ખબર છે કોઈ પણ ક્રિયા હોય, આપણે તમે અત્યારે વિડીયો સાંભળી રહ્યા છો બરાબર, ને વિડીયો જોઈ રહ્યા છો, તો આ વિડીયો તમે જે જોવો છો એ તમારું પ્રેઝન્ટ છે. એના પહેલાં તમે શું કામ કર્યું હતું એ પાસ્ટ થઈ ગયું, અને આ વિડીયો સાંભળ્યા પછી તમે જ્યારે ફ્યુચરમાં તમે પછી શું કામ કરવાના છો, પછી શું કરશો એ ફ્યુચર થઈ જશે. તો ટેન્સ છે એ ત્રણ પ્રકારના હોય છે, પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. એ હું તમને ડિટેલમાં સમજાવીશ. પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ એટલે જ્યારે કોઈ વસ્તુ અત્યારે આ જ ટાઈમે, જ્યારે જે એટ ધ મુમેન્ટ અભી હાલ જે વસ્તુ બની હોય એને શું કહેવામાં આવે છે? પ્રેઝન્ટ ટેન્સ. મતલબ નાવ, એટ ધ ટાઈમ, ધીસ ટાઈમ, ટુડે, એ બધી વસ્તુ શેમાં આવે છે? પ્રેઝન્ટ ટેન્સમાં. આપણે જ્યારે પાસ્ટ ટેન્સની વાત કરીએ છીએ, પાસ્ટ મતલબ આપણું ભૂતકાળ, જે ભૂતકાળમાં બની ગયું છે એ પાસ્ટ થઈ ગયું. ભૂતકાળ મતલબ એક મિનિટ પહેલાં પણ કંઈક બની ગયું હોય એ પણ આપણું ભૂતકાળ થઈ ગયું. તો એ ભૂતકાળમાં શું આવી શકે? યસ્ટરડે, ડે બિફોર, અરે ડે આફ્ટર, એ બધું શું આવશે? પાસ્ટ ટેન્સમાં. અને પાસ્ટ ટેન્સ છે એ પહેલાં આપણે શું બની ગયું છે, કઈ ઘટના બની ગઈ છે એને આપણે ભૂતકાળ કહીએ છીએ, અને ભૂતકાળ ફરીથી આવતો નથી. પ્રેઝન્ટની વાત કરી, ભૂતકાળની વાત કરી, હવે શું? આપણે અત્યારે કામ કંઈક કરી રહ્યા છીએ એના પછી આપણે ભવિષ્યમાં શું કામ કરવાના છીએ એ શું થયું? ભવિષ્યકાળ. અને એ ભવિષ્યકાળ મતલબ ફ્યુચર ટેન્સ. ફ્યુચર ટેન્સ આપણને ભવિષ્યમાં આપણે કઈ ઘટના કરવાના છીએ, ફ્યુચરમાં આપણે શું કામ કરવાના છીએ, એ બધી જ વસ્તુ આપણને ફ્યુચર ટેન્સમાં જોવા મળે છે. આ જે ત્રણ ટેન્સીસ છે એને પણ ચાર ભાગમાં વહેંચાયેલા હોય છે. સિમ્પલ, કન્ટિન્યુઅસ ઓર પ્રોગ્રેસિવ, પરફેક્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ઓર પરફેક્ટ પ્રોગ્રેસિવ. હવે પ્રેઝન્ટ એસ્પેક્ટની વાત કરીએ. જ્યારે પ્રેઝન્ટ એસ્પેક્ટ હોય એનો મતલબ એવો કે એક્શન જે છે એ પ્રેઝન્ટમાં થયેલી છે, અને એ બતાવવા માટે પ્રેઝન્ટ એસ્પેક્ટ યુઝ થાય છે. એમાં કોઈ જનરલ ફેક્ટ કાં તો કોઈ હેબિટ હોય એને બતાવવામાં આવેલું હોય છે. કારણ કે આપણે કોઈ પણ કામ કરતા હોય, જે રોજનું કામ હોય એ પ્રેઝન્ટ એસ્પેક્ટ કહેવાય. અને કોઈ જનરલ ફેક્ટ મતલબ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, એ શું થઈ ગયું? પ્રેઝન્ટ થઈ ગયું, ઓલવેઝ થતું જ રહેવાનું છે. તો એ શેમાં આવે છે? પ્રેઝન્ટ એસ્પેક્ટમાં. હવે આપણે વાત કરીએ કન્ટિન્યુઅસ એસ્પેક્ટની. તો કન્ટિન્યુઅસ ટેન્સમાં કોઈ પણ ક્રિયા ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાન કાળમાં ચાલુ છે કે નહીં એ બતાવવા માટે વપરાય છે. અને જ્યારે એ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીએ ત્યારે ટુ બીના ફોર્મની અંદર આપણે ટુ બીના ફોર્મની સાથે મેઇન વર્બનું આઈએનજી વાળું ફોર્મ યુઝ થાય છે. અને જો તમને મેઇન વર્બ, ઓક્ઝિલરી વર્બ એ બધું જો ખ્યાલ ના હોય તો તમે આ મારો વર્બ વાળો જે વિડીયો છે એ જોઈ શકો છો. વર્બ્સ અને તેના પ્રકાર, જો તમને વર્બ્સ અને તેના પ્રકાર નહીં ખબર હોય તો તમને આ કાર્ડ વિશે
બરાબર સમજ નહીં પડે તો તમે પ્લીઝ પહેલા મારો એ વિડીયો જોઈ લેજો, જેથી તમને આ બધા જ જે ટેન્સીસ છે એના વિશે બરાબર સમજ પડશે. આપણે પરફેક્ટ ટેન્સની વાત કરીએ તો પરફેક્ટ ટેન્સમાં એક્શન પ્રેઝન્ટ પાસ્ટ કે ફ્યુચરમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થયેલી છે કે નહીં એ બતાવવામાં આવે છે, અને એ બતાવવા માટે હેવ અને હેઝની સાથે કોઈ પણ મેઇન વર્બ હોય એનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ યુઝ થતું હોય છે. હવે આપણે વાત કરીએ પરફેક્ટ કન્ટિન્યુઅસની. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં ક્રિયાના બે ફોર્મની વાત કરવામાં આવી રહ્યો છે, કન્ટિન્યુઅસ પણ છે અને પરફેક્ટ પણ છે. એટલે કે એ કોઈ પણ ક્રિયા છે એ કન્ટિન્યુ બતાવવામાં આવે છે. અત્યારે કન્ટિન્યુ છે એ પ્રેઝન્ટમાં કન્ટિન્યુ છે કે પછી પાસ્ટમાં કન્ટિન્યુ છે કે પછી ફ્યુચરમાં કન્ટિન્યુ છે, પણ અત્યાર સુધી હમણાં સુધી એ ક્રિયા ચાલુ છે. પાસ્ટમાં કન્ટિન્યુ હતી, પ્રેઝન્ટમાં કન્ટિન્યુ હતી કે ફ્યુચરમાં કન્ટિન્યુ હતી, પણ એને જ્યારે બતાવવું હોય ત્યારે આપણે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ થતો હોય છે. હવે આ ત્રણ મેઇન ટેન્સ છે, પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર, એના ઉપરથી ટોટલ 12 ટેન્સીસનું કોમ્બિનેશન થાય છે. પ્રેઝન્ટ ટેન્સની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય છે. એવી જ રીતે પાસ્ટ ટેન્સમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તેવી જ રીતે ફ્યુચર ટેન્સની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અને આ બધા જ આપણે વન બાય વન ડિટેલમાં જોઈશું. તો નેક્સ્ટ વિડીયો મારો હશે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, તો તમે કન્ટિન્યુ બધા ટેન્સ હું તમને એકદમ ડિટેલમાં સમજાવીશ. તો નેક્સ્ટ વિડીયો મારો તમે જોજો, અને એની નોટિફિકેશન લેવા માટે તમારે મારો ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, તો તમને નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. અને હું હજુ પણ કહું છું, જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ડિટેલમાં ટેન્સીસ અને ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર વિશે હું સમજાવીશ, અને આપણે કેવી રીતે સેન્ટન્સને ઇંગ્લિશમાં, ગુજરાતી સેન્ટન્સને ઇંગ્લિશમાં કેવી રીતે કન્વર્ટ કરીશું એ પણ હું તમને એક મિનિટમાં સમજાવીશ. તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ મારી,